ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એમાં પાઠ 3 અમારી કામધેનુ એના સ્વાધ્યાયની સમજૂતી જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પહેલું વાતચીતથી શરૂ કરીશું. પહેલું છે, તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? તો મને કામધેનુ મળી જાય તો મજા પડે. ભૂખ લાગે ત્યારે પિઝા બર્ગર મંગાવું, ચોકલેટ અને આઈસ્ક્રીમ તો ખરા જ. સ્કૂલ ફી, પુસ્તકો, સાયકલ, મમ્મી પપ્પા જે ચિંતા મારે માટે કરે છે તે સઘળું કામ કામધેનુ પાસે માંગી લઉં. તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કેમ? ના, અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી, કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે. તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે, જો કે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. સવારે મંદિર જતા ગાયને ઘાસચારો ખવડાવે છે, શેરીના કૂતરાને તાજી રોટલી અને દૂધ ખવડાવે છે, પક્ષીઓને ચણ નાખે છે. આમ અમારો પરિવાર પશુપ્રેમી પરિવાર છે. તમે કોઈ પ્રાણીકથા સાંભળી છે? કઈ? હા, મેં ઘણી પ્રાણીકથા સાંભળી છે, જેમાંથી એક આ પ્રમાણે છે. તો હવે આપણે એક સ્ટોરી લખીશું. સાચી દોસ્તી. એક ગાઢ જંગલ હતું. જંગલમાં એક હરણ અને એક કાગડો રહેતા હતા. કાગડો ઘટાદાર વડ ઉપર રહેતો હતો અને હરણ વડ પાસેથી ઝાડીમાં રહેતું હતું. બંને ખાસ મિત્રો હતા. દિવસમાં એકવાર બંને મળે નહીં તો એકબીજાને ચેન પડે નહીં. એકબીજાની સાચી વાત સ્વીકારે અને એ પ્રમાણે વર્તે પણ ખરા. જંગલમાં એક શિયાળ હતું. એ ઘણું લુચ્ચું હતું. હરણને જોઈને એની દાંત બગડી. એને હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ. તે હરણને રોજ નવા નવા ખેતરોમાં લઈ જવા માંડ્યું. હરણને સારું સારું ખાવાની મજા પડી ગઈ. કાગડાને શિયાળની લુચ્ચાઈનો ખ્યાલ આવી ગયો. કાગડાએ હરણને ચેતવ્યું, પણ હરણને કાગડાની વાત ગળે ઉતરી નહીં. ખેતરના માલિકને ખબર પડી ગઈ. એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં જાળ નાખી અને હરણ એમાં ફસાઈ ગયું. હરણ જાળમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેઠું. કાગડાએ હરણને જોયું એટલે ત્યાં હરણને શોધવા નીકળી પડ્યો. ઉડતા ઉડતા એ પેલા ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું. કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું કે ભાઈ, તું ફિકર ન કરીશ, તું મરદાની જેમ જ પડ્યો રહેજે. હું કા કા બોલું એટલે ઊભો થઈને દોડવા માંડજે. થોડીવાર પછી ખેતરનો માલિક આવ્યો. તેણે ઝાડમાં મરેલા હરણને જોયું. તેણે ઝાડ ઉપાડી લીધી અને એ જ વખતે કાગડો કાકા કરવા લાગ્યો. કાગડાનો અવાજ સાંભળી હરણે ઊભા થઈ અને દોડવા માંડ્યું. ખેતરના માલિકે હાથમાંની લાકડી હરણ તરફ ફેંકી, પણ હરણ તો દૂર નીકળી ગયું હતું. લાકડી ભાગતા શિયાળના માથા પર વાગી અને શિયાળના ત્યાં જ રામ રમી ગયા. તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે છે. કૂતરો વફાદાર હોય છે. અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે. શેરીની રાત દિવસ ચોકી કરે અને અજાણ્યા લોકોને જોઈને ભસે છે. એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા. તે શેરીના લોકોને ઓળખે છે, તેમને જોઈ અને પૂંછડી પટપટાવે છે. બાળકો તેને પ્રેમ કરે છે અને એની સાથે વિવિધ રમતો પણ રમે છે. પ્રાણીઓની સારસંભાળ કઈ રીતે લઈ શકાય? પ્રાણીઓની સારસંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ જ લેવી જોઈએ. પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. તેમને રહેવા માટે સ્વચ્છ અને ગરમી અને ઠંડી વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ. જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ. તેમની સાથે સદ્ભાવ તેમજ પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? હા, લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે. ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું, બોડીના દૂધની આવક સેંધારત હતી. નાનો ભાઈ, નાની બહેન, પોતે અને બા એમ ચાર જણનું નાનું કુટુંબ બોડી ગાય પર જ નપતું. હવે પ્રશ્ન 2 છે, પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. તો એમાં પહેલું છે, બોડી ગાયને લાગુ પડતું નથી. તો શું નથી લાગુ પડતું? તો એમાં પહેલામાં આપણે ખરાની નિશાની કરીશું કે પારકાને પણ દોવા દે. પછી બીજું, બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે એમાં જે ત્રીજા નંબરનું છે એમાં ખરાની નિશાની કરીશું. બોડી દર સવા વર્ષે વિયાતી હતી. વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે એમાં બીજામાં ખરાની નિશાની કરીશું. બોડીને પીપળા નીચે દાટી હતી. ત્રીજો પ્રશ્ન, વિગત વાંચો અને લેખક આવું શા માટે કહ્યું હશે એ સમજાવો.
એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો. આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી. તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી. અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો અને તેમને નોકરી મળી ગઈ હતી. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. જાનવરને મમતા આપો, પછી જુઓ એ શું નથી આપતા. લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો. આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી. તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબુ કરવાની વેળા આવવા દીધી ન હતી. અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકના અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. તેમને નોકરી મળી ગઈ હતી. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. આના પછી પ્રશ્ન 4, એમાં એક આવું ચિત્ર આપવામાં આવ્યું છે જે મેઘધનુષ્ય ડેરી પાલનનું બોર્ડ છે. હવે આ જે એડ છે એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. આ એક જાહેરાત છે મેઘધનુષ ડેરી પાલનની. હવે આપણે એના પ્રશ્નના જવાબ જોઈએ. એના પ્રશ્નો છે, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. મેઘધનુષ ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? મેઘધનુષ ડેરી પાર્લર 25 વર્ષ એટલે કે 2.5 દાયકાથી કાર્યરત છે. મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહે છે? તો મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ એટલે કે અમાસના દિવસે બંધ રહેશે. આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. મેઘધનુષ ડેરી ક્યાં આવેલી છે? તો મેઘધનુષ ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? તો ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગોએ આપવામાં આવેલ છે. હવે પ્રશ્ન 5 છે, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને એ બોક્સમાં જે સાચો હોય તે આપણે બોક્સ કરવાનું છે અને આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું છે. પહેલું છે સેર, તો વાઘ, ધાર અને શહેર. જ્યારે પ્રાણીઓને દોવામાં આવે, ગાયને કે ભેંસને આપણે દોઈએ ત્યારે જે એની શેર નીકળે, દૂધની શેર, એને આપણે ધાર પણ કહી શકીએ. એટલે આપણે ધારમાં ચોરસ કરીશું. એનું વાક્ય, નાનું છોકરું આંચળમાંથી હાથ નાખી અને ખેંચે અને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. બીજું છે લાયણી એટલે કે વેચાણ. એના એટલે કે બોડીના દૂધની લાયણી મહિને 25-1 રૂપિયા આવતા. પેટ્યું એટલે કે ગુજરાન. નાનો ભાઈ અને નાની બેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટ્યું નીકળતું. લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખો. મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે. હવે તાજું ફીણવાળું દૂધ એને શેઢકડું કહેવાય, તો આપણે અહીંયા શેઢકડું લખી અને વાક્ય ફરીથી લખીશું કે મને શેઢકડું દૂધ ખૂબ ભાવે. મારા મિત્રને ઘેર જ્યારે જઈએ ત્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે એટલે કે મારા મિત્રને ઘેર કામધેનું છે. રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે એટલે કે રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. 7, ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. અહીંયા વિરોધી શબ્દ આપેલા છે, વેળા કવેળા, નિયમિત અનિયમિત અને ચોખ્ખું ગંદુ. તો આપણે લખીશું સુખ દુઃખ, હયાત મૃત, સ્થિર અસ્થિર, પાપ પુણ્ય. પછી પ્રશ્ન 8 છે, યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં શબ્દ આપેલા છે, કેટલાય, ગાઢું, બોડી, ગરીબડા, શ્રદ્ધાળુ, સારા, નરસા. તો બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી, તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા માટે આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું, બાએ કેટલાય ઉપાયો કર્યા. પ્રશ્ન 9, અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. અહીંયા અ, બ અને ક એમાંથી સળંગ વાક્ય બનશે. તો અહીંયા બમાં આપણે
અ માંથી કયો શબ્દ લઈએ છીએ એ મુજબ નંબર લખેલા છે. બ માં લખ્યું છે 3 1 5 2 4, ક માં લખ્યું છે 1 4 2 3 અને 5, અને એ મુજબ હવે વાક્ય લખી લઈએ. પહેલું વાક્ય, બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બોડી ગાયનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. હવે પ્રશ્ન 10, ગઈકાલની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી અને ફરીથી લખો અને પછી સાથે બંને ફકરાનું વાંચન કરો એ જોડી કાર્યમાં. તો ઉપર, ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા. પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો. મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ ગયો તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા. હવે એમાં આવતીકાલે મૂકીએ તો આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ જશે અને તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. 11મું, પ્રશ્નોના ઉત્તર લખો. લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ વર્ષના આંતરે મરી ગઈ હતી. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય પર જ લેખકનું કુટુંબ નપતું હતું. તેના દૂધની વેચવાથી મહિને 25 રૂપિયા આવતા હતા. સોમવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. બ, ઘરના બધા ગાયની સી સંભાળ રાખતા? તો ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા. તે તેનો દરરોજ ખરેરો કરતા હતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફડાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમેય ચોખ્ખાઈ જ ગમે. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે. 3જું, બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? તો બોડી ગાય પોતાની પીઠ પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદીએ ગંદું ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શા પરથી કહી શકાય? બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે છે. બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આશકા લે છે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિના દિવસે લોકો તેને ઘૂઘરી બનાવીને ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણમૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરી મારું પ્રિય ઝાડ વિશે લખો. તો અહીંયા મુદ્દા આપેલા છે એની ઉપરથી આપણે પ્રિય ઝાડ વિશે લખીએ કે વડ એ મારું પ્રિય ઝાડ છે. એને વટવૃક્ષ પણ કહે છે. એ ગમે છે તેનું એક કારણ છે. એ આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું એક પ્રતીક છે. તે આપણું રાષ્ટ્રીય વૃક્ષ પણ છે. વડને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિની જેમ વડ પીપળોને બિલીના મહિમા છે. વડની ડાળીઓમાંથી વડવાઈઓ નીકળે અને લટકે છે. વડવાઈ પકડીને હિંચકા ખાવાની ખૂબ મજા આવે. વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે. વડની છાયા શીતળ હોય છે. એમાં પશુ પંખી વટેમાર્ગુને થાકેલા વ્યક્તિઓ આરામ અને શાંતિ મેળવે છે. એના ફળને ટેટા કહે છે. તે નાના ને લાલ રંગના હોય છે. વડના પત્તા ડાળીઓ કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે. તે રસ દવામાં વપરાય છે. વૃક્ષોમાં વડ એ રાજા છે. મોટેથી વાંચો, સમજો અને એનો ગુજરાતી અર્થ કહો. ધ કાઉ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ. It is found worldwide in various sizes, shapes and colors. The cow is gentle and friendly animal. The cow's milk is resource of high quality. તો એનું ગુજરાતી લખીએ, ગાય એ પાલતું પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મળતાવડું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે.